નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ચાર મિત્ર જમના કે હાલના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં રેલવે અકસ્માતમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ એક યુવકે રામસણ ગામ નજીક ટ્રેન નીચે પડતો મૂકી જીવનનો અંત આણતા ચકચાર મચી ગયો છે. ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા તાલુકાના યાવરપુરા ગામના ગેનાજી ગલબાજી ઠાકોર ઉંમર વર્ષ 34 કોઈ અગમ્ય કારણોસર રામસણ ગામ નજીક ટ્રેન નીચે પડતો મૂકી જીવનનો અંત આણતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો બીજી તરફ આ ઘટનાને લઈ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા તંત્રને જાણ કરાતા ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે યુવકના મોતને લઈ અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે, પરંતુ યુવકના મોતનું સાચું કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. મોરબીમાં મહિલાઓને આર્થિક પગભર થવા માટે સરકારની યોજનાઓ અંગેનો માર્ગદર્શન આપતો સેમિનાર મોરબીના સિપાયવાસમાં આવેલી મસ્જિદ ખાતે યોજાયો હતો, જેમાં ઉદ્યોગ કેન્દ્રના ભારતીય બેંકના અધિકારીઓ હાજર રહીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે વાત કરીએ તો મહિલાઓ આર્થિક ક્ષેત્રે પગભર બની શકે તેવા અભિગમથી સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે અને સરકારની આ યોજનાઓનો જેને લાભ મળી શકે તેવી મહિલાઓને જાણકારી હોતી નથી કે માહિતી હોતી નથી, તેથી તેઓ સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકતી નથી. ત્યારે મોરબીના સિપાયવાસમાં સર્વજ્ઞાતિ વિકાસ અને એજ્યુકેશનલ ટ્રસ્ટ નામની સંસ્થાના રૂકસાનાબેન સહિતના ત્રણ બહેનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજના અંગે સુચારુ માહિતી મળી રહે તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર યોગેન્દ્ર પંડ્યાએ હાજર રહીને મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું કે માનવ કલ્યાણ યોજના, જ્યોતિગ્રામ યોજના જેવી યોજનાઓ બેંકેબલ યોજના છે, જેમાં શહેરમાં 30% અને ગ્રામ્ય વિસ્તારમાં 40% સબસિડી મળે છે, જેનો લાભ અનુસૂચિત જાતિ, જનજાતિ અને લઘુત્તમતી સમાજની મહિલાઓને મહત્તમ લાભ મળી શકે છે. ત્યારે જરૂરી માર્ગદર્શન માટે મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા હાજર મહિલાઓને જણાવવામાં આવ્યું હતું. જ્યારે ભારતીય બેંકમાંથી હાજર રહેલા હિમાંશુ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે ઘણા લોકોની ફરિયાદ છે કે પૂરા ડોક્યુમેન્ટ હોવા છતાં પણ બેંકમાંથી લોન મંજૂર થતી નથી, પરંતુ બેંક લોન મંજૂર થાય તે માટે બેંક અરજદારની આર્થિક ક્રેડિટ જોઈતી હોય છે. તમે મેળવેલી લોનના નિયમિત હપ્તા ભરવા કે બેંકમાં ખાતું ખોલાવી તેમાં આર્થિક લેવડ દેવડ ઉપર તમારું ક્રેડિટ બંધાય છે અને જેના આધારે લોન મંજૂર થતી હોય છે. ત્યારે બેંકમાં ખાતા ખોલાવી પૈસાના જમા ઉધાર કરાવવાની પ્રક્રિયા અને લોન લીધી હોય તો લોનના નિયમિત હપ્તા ભરીને ક્રેડિટ ઊભું કરો તેવું જણાવેલ. આ સેમિનારમાં ઘણી મહિલાઓએ તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે આ અંગે અધિકારીઓને સવાલ પૂછ્યા હતા અને બંને અધિકારીઓએ આ મહિલાઓને મૂંઝવતા પ્રશ્નો અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેંક મેં જબ ભી કોઈ લોન લેને આતા હૈ તો ઉસમે સબસે બડી સમસ્યા જો નિકલ કે આતી હૈ વો આતી હૈ કે ઉનકા કોઈ ભી પુરાના વ્યવહાર નહીં હોતા હૈ. તો બેંક કહેતી હૈ કે આપકા પુરાના કોઈ વ્યવહાર હોના ચાહીએ. ઇસકે લિયે મેં ઇન સભી લોગો કો યે ઇનકો સભી લોગો કો મેં યે સુજાવ દેતા હું કે આપ સભી લોગ અપના બેંક મેં ખાતા ખુલાએં ઓર ઉસમે લેના દેના વ્યવહાર ચાલુ રખેં. જબ આપકા બેંક મેં કોઈ એક વ્યવહાર ચાલુ રહેગા તો બેંક કો યે સમજને મેં આસાની રહેગી કે હા આપ એક ચાલુ ખાતા રખતે હૈ ઓર ઉસમે કોઈ ભી વ્યવહાર કરતે હૈ, આપકા ઇતના સાલ કા ઇનકમ હોતા હૈ તો ઉસ હિસાબ સે આપકો વ્યવહાર કે હિસાબ સે લોન દિયા જાતા હૈ. તો આપ યે ચીજ સુનિશ્ચિત કરે કે જબ ભી આપ બેંક મેં આએ તો અપના કોઈ ભી વ્યવહાર કરે, પૈસે નિકાલે, પૈસે જમા કરાએ, જિસે આપકા વ્યવહાર બને ઓર ઉસ હિસાબ સે આપકો લોન દેને મેં આસાની હો. યહી મેરા સબકે લિયે સુઝાવ હૈ. અગર કોઈ વ્યવહાર તૈયાર હો જાયેગા બેંક મેં આપકા એક સમય અવધિ કે લિયે તો આપકો બેંક સે ઇસ તરીકે કી સમસ્યા કા સમાધાન હો જાયેગા કે બેંક મેં આપકા કોઈ વ્યવહાર નહીં હૈ, એસા કોઈ આપકો નહીં કહેગા ઓર બેંક કે પાસ એસા કોઈ કારણ નહીં હોગા કે આપકો લોન નહીં દે. મેરા નામ હિમાંશુ અગ્રવાલ, સાબસર પ્લોટ, સ્ટેટ બેંક ઇન્ડિયા સે. ચોક્કસ આજે સર્વજ્ઞાતિ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને જે વર્કશોપ કર્યો છે એમાં કુટિર ઉદ્યોગનો બહુ મોટો ફાળો રહેલો છે, કારણ કે કુટિર ઉદ્યોગની જેટલી પણ યોજનાઓ છે એમાં મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવેલું છે, પછી એ લોન આપવાની વાત હોય કે સબસિડીની વાત હોય. આજે એમ કહી શકીએ કે કુટિર ઉદ્યોગની મોટાભાગની યોજનાઓમાં પ્રાયોરિટી મહિલાઓ છે. એક્ઝામ્પલ તરીકે આમ કહી શકીએ કે માનવ કલ્યાણ યોજનાની અંદર જે મોટાભાગની કીટો છે મહિલાને ઉપયોગી હોય એ ટાઈપની કીટો છે. એક
બેંકેબલ યોજનામાં જે સબસિડી આપવામાં આવે છે, શ્રી વાજપેયી બેંકેબલ યોજનામાં સબસિડી આપવામાં આવે છે, એ મહિલાઓ માટે, કોઈ પણ મહિલાઓ માટે 40% સબસિડી છે સિટી વિસ્તારમાં, અને ગ્રામ્ય વિસ્તારને બંનેને સબસિડી આપવાનું ધોરણ અમલી કરેલું છે. શ્રી દત્તોપન ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, એમાં પણ મહિલાઓને પ્રાધાન્યમાં આપવામાં આવે છે. પીએમએજીપી યોજનામાં પણ પ્રાઇમરી ધોરણે જે મહિલાઓને સબસિડી આપવાની હોય છે એમાં પણ અગ્રતા આપેલી છે. શ્રી જ્યોતિગ્રામ વિકાસ યોજના, એમાં પણ આપેલી છે પ્રાયોરિટી. સાથે સાથે જો ટ્રસ્ટ હોય અને એ કોઈ ઉત્પાદન પ્રવૃત્તિ કરતી હોય તો રાજ્ય સરકારની બે સારી યોજનાઓ છે, ક્લસ્ટર વિકાસ યોજના અને ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર યોજના, એમાં પણ મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ સિવાય પણ જો મહિલાઓ દાખલા તરીકે કોઈ મંડળી ચલાવે છે, ઔદ્યોગિક સહકારી મંડળી, અને જો 100-100% એમાં મહિલાઓ હોય, 100% ના હોય ને 50%થી વધુ મહિલાઓ હોય, તો એ મહિલાઓને પોતાના ઉત્પાદન ઉપર 15% સબસિડી આપવામાં આવે છે, ઉત્પાદનના કરેલા વેચાણ ઉપર. એટલે એમ કહી શકાય કે રાજ્ય સરકારની યોજનાઓ મહિલા લક્ષી છે, અને એનું બેનિફિટ લેવું એ તમારી ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે અમે પ્રયત્નો પૂરતા કરીએ છીએ, વર્કશોપ યોજીને, સેમિનાર યોજીને, આવા જે એક્ટિવ ટ્રસ્ટ છે એના માધ્યમથી અમે આવા સેમિનાર કરીએ છીએ. આપનું નામ? જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી યોગેન્દ્ર પંડ્યા, મેનેજર ક્રેડિટ. શ્રીકાંત પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, મોરબી. તો રાજ્ય ઉપરેટાના ધારાસભ્ય અમિત વસોયા અને સંતરામ મંદિર નડિયાદના સંયુક્ત ઉપક્રમે આંખોને લગતા તમામ રોગો, ચામડીના રોગો તથા શરદી ઉધરસ તાવ વગેરે સર્વ રોગોનું નિદાન કેમ્પ તથા ફ્રી દવાનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાવાએ ચૂંટણી વખતે જે પોતાનો ધારાસભ્યનો પૂરો પગાર ગરીબો માટે ઉપયોગ કરવા આવશે તેના સંદર્ભમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાવાએ ઉપલેટા તાલુકામાં સર્વ નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. ધોરાજીના લેવા પટેલ સાંસ્કૃતિક ભવન જૂના બસ સ્ટેન્ડ ખાતે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિત વસાવા અને સંતરામ મંદિર નડિયાદના સંયુક્ત ઉપક્રમે આંખોને લગતા તમામ રોગો, ચામડીના રોગો તથા શરદી ઉધરસ તાવ તેવા સર્વ રોગોનું નિદાન કેમ્પ તથા ફ્રી દવાઓનો ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ સર્વ નિદાન કેમ્પમાં બહારથી આવેલ નિષ્ણાત તમામ પ્રકારની ડોક્ટરની ટીમ તથા બીમારીને લગતી દવાઓનો આ ફ્રી નિદાન કેમ્પમાં ધોરાજીના તમામ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. અલ્પેશ ત્રિવેદી સાથે કેમેરામેન ચેતન, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર પાસેના રાત્રિના સમયે જેસીબી મશીન પાછળ ખાટલામાં સૂઈ ગયેલા જેસીબીના ડ્રાઈવરને અજાણ્યા વાહને ટક્કર મારી ઘટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક વાહન સાથે ત્યાં ભાગી ગયો. તો પ્રાંતિજ પોલીસે અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે જઈને મૃતકને પ્રાંતિજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાંતિજના કમાલપુર ખાતે રોડના કામને લઈને જેસીબી મશીનનો ડ્રાઈવર રાત્રિના સમયે સર્વિસ રોડ ઉપર કામ પતાવીને સર્વિસ રોડ પર જ રોડની સાઈડમાં જેસીબી મશીન બંધ કરી જેસીબી મશીન પાસે ખાટલામાં સૂઈ ગયો હતો અને રાત્રિના અંદાજે 3 વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યો વાહન ચાલક પોતાના કબજાનું વાહન ફૂલ ફાસ્ટ હંકારી લાવીને મીઠી નિંદ્રા માણી રહેલા જેસીબીના ડ્રાઈવર દિલીપ કુમાર મથુરભાઈ પટેલ રહે કોહલા, તાલુકો ડુગલી અને જિલ્લો શિગરોલી, મધ્યપ્રદેશ, ઉંમર વર્ષ 28ને ટક્કર મારી તેના માથાના ભાગરૂપે ટાયર ફળી વળતા ખોપરી ફાટી ગઈ હતી. તો નિંદ્રામાં જ જેસીબીના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તો અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ કોન્સ્ટેબલ દેવજીભાઈ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવક જેસીબીના ડ્રાઈવરને પ્રાંતિજ સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. તો મૃતકનો ભાઈ રાજુ મથુરા પટેલની ફરિયાદને આધારે પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક સહિત અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરી છે. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. પરિણિત મહિલાઓ, છૂટાછવાયા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે મિસેસ ઇન્ડિયા 2020ના ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું. પરિણિત મહિલાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને વિધવા મહિલાઓ માટે વિજય અને તેમની પત્ની વિદ્યા કાબરાએ મિસિસ ઇન્ડિયા 2020ના ઓડિશનનું આયોજન કર્યું હતું.
જેમાં હાલની દરેક પરિણીત મહિલાઓ પોતાની રોજિંદી લાઈફમાં ક્યાંય વ્યસ્ત હોય છે તેમજ પોતાનામાં રહેલું ટેલેન્ટ અને પોતાના સ્વપ્ન સાકાર કરી શકે. હાલની મહિલાઓને એક સારી તક મળી શકે તે માટે એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે જે તેમને સકારાત્મક રીતે સશક્ત બનાવે. જેના માટે VPR શ્રીમતી ઇન્ડિયા નામની પહેલથી આ પ્રકારની મહિલાઓને એક પ્લેટફોર્મ મળશે. બિઝનેસ ઇન્ડિયા 2020 અંતર્ગત ભારતના 8 શહેરોમાં ઓડિશન્સનું આયોજન થશે, જેમાં મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, પુણે, લખનૌ અને જયપુરમાં ઓડિશન યોજાશે. આ ઓડિશનમાં ફાઇનલિસ્ટને જરૂરી એવી તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ મહિલાઓ વિવિધ ઇવેન્ટ્સ, ફેશન અને ફોટોશૂટ જેવા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. તમામ ફાઇનલિસ્ટ સાથે અંતિમ રાઉન્ડ અમદાવાદમાં થશે, તેમજ મહિલાઓને શૂટ, ફિટનેસ, ટેલેન્ટ અને ઇન્ટેલિજન્સના આધારે જજ કરવામાં આવશે. વિજેતાઓને શોર્ટ ફિલ્મ, એડ શૂટ, પ્રિન્ટ શૂટ જેવા તમામ ક્ષેત્રોમાં તક આપવામાં આવશે. આ સાથે મહિલાઓને રોલ મોડલ્સ બનાવવા, ચેરિટી, ફેશન અને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાને લઈને પણ તક મળશે. તેમજ મુખ્ય ઉદ્દેશ ભારતની મહિલાઓની શક્તિ અને ભાવનાઓને પણ સમૃદ્ધ બનાવવાનો છે. એ ઓર્ગેનાઇઝન કર્યું છે તમે, એના વિશે જાણો. આજે મિસિસ ઇન્ડિયાનું જે ઓર્ગેનાઇઝેશન કર્યું છે એના માટે બેઝિકલી હું પોતે વાત કરું છું, પોતે ફેશન ફોટોગ્રાફર છું છેલ્લા 18 વર્ષથી. અને VPRનો જે કન્સેપ્ટ છે, ખાસ કરીને અત્યારે મેરિડ વુમન માટે મેં લાવેલા છે, કારણ કે મને એટલી ખ્યાલ છે કે અનમેરિડને ઇઝીલી ઘણીવાર ઇન્ડસ્ટ્રીમાં કામ મળી રહેતું હોય છે અને ઘણી બધી ફ્રીડમ્સ પણ હોય છે, પણ મેરિડ વુમન્સની ઘણી બધી લિમિટેશન્સ હોય છે ફેમિલીને લઈને, કલ્ચરને લઈને. તો એ લિમિટેશનના કારણે વુમન્સ બહાર નથી આવી શકતા પોતાના ટેલેન્ટને લઈને. તો અમે લોકો, હું અને પ્રિયંકા, સાધના, મેં વિદ્યા અને ઉભે બધા સાથે મળીને એવું પ્લેટફોર્મ તૈયાર કરીએ છીએ કે મેરિડ વુમન્સ પોતાની ફેમિલી લાઈફમાંથી બહાર નીકળીને પોતાના ટેલેન્ટ અને પોતાની ઈચ્છાઓને પૂરી કરી શકે અને સેફલી વર્ક કરી શકે અને કમર્શિયલ પણ કામ કરી શકે એ ટાઈપના કન્સેપ્ટથી મેં લોકો આવેલી છે. અને બીજું આના વિશે જણાવશો વિપરીતમાં? ઇટ મીન્સ કે કેટલા શું કહેવાય સ્ટેજીસ છે આમાં, કેટલા સિટીમાં છે, પ્લસ કેટલા પાર્ટિસિપેટ છે આમાં? અત્યારે અમે લોકો ઇન્ડિયાની 8 સિટીમાં કરી રહ્યા છે, અમદાવાદ, મુંબઈ, દિલ્હી, પુના, કલકત્તા, બેંગ્લોર, લખનૌ અને બીજું ઓપ્શન રાખીએ છીએ વિડીયો કોન્ફરન્સ છે. ઘણા બધા એવા બધા પાર્ટિસિપેટ છે જે ઇન્ટિરિયર એરિયામાંથી આવે છે જે સિટીઝમાં નથી આવી શકતા, તેમના માટે અમે વિડીયો કોન્ફરન્સ ઓપ્શન રાખીએ છીએ. અને આ ફાઇનલ ઇવેન્ટ છે નવેમ્બરમાં એન્ડમાં પ્લાન થવાની છે. અત્યારે સુધી ઓલ ઓવર ઇન્ડિયામાંથી અમારે 300+ જેટલા પાર્ટિસિપેટ્સ થયેલા છે, જેમાંથી અમે ફાઇનલી 100 લેવાના છે. 100માંથી અમે લોકો 40 જેટલા સેમી ફાઇનલમાં આવશે અને ફાઇનલમાંથી 6 અમે ફાઇનલ કરીશું. કેટલા સ્ટેજ છે આમાં? આમાં સ્ટેજ ફાઇનલ માટે, ફાઇનલ માટે લગભગ લગભગ 67 રાઉન્ડ થશે. અલગ અલગ બધા ફિટનેસ છે, મોટિવેશનલ છે, મેકઅપ છે, કોસ્ચ્યુમ છે, કેસે આન્સર છે, કોન્ફિડન્સ છે. અને આમાં જે ફાઇનલિસ્ટ છે એમાં એ લોકો માટે કંઈ ઇનામ કે એવું? હા, જે ફાઇનલિસ્ટ છે એમના માટે બે કેટેગરીમાં છે, 23-40 અને 41-55. તો જે ફર્સ્ટ જે આવશે એમને 3 લાખ સુધીના પ્રાઇસ છે, ફર્સ્ટ રનર અપને 2 લાખ છે અને સેકન્ડ રનર અપને 1 લાખ સુધીના પ્રાઇસ છે. એના પછી બી એ જે વિનર્સ હશે એને ઇન્ડસ્ટ્રીમાં કમર્શિયલી કામ અમારી જે VPR કંપની છે એમને પ્લેટફોર્મ પૂરું પડશે એના માટે. સંજીવકુમાર રાજપૂત સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. કાંકેર તાલુકાના અનેક વિસ્તારમાં વીજ કંપનીની બેદરકારી જોવા મળી રહી છે. થરા અને શિહોરી વિસ્તારમાં UGVCLના અનેક જગ્યાએ વીજ પોલ પર અનેક જગ્યાએ વાયરોમાં ઝાડીમાં ગૂંચવાયેલા અને ખુલ્લા જોવા મળી રહ્યા છે. ત્યારે વીજ વિભાગના અધિકારીઓ દ્વારા આવા વીજ વાયરોને તાત્કાલિક સરખા કરવામાં આવે, તેમજ ઝાડીમાં ગૂંચવાયેલા હોય તેમાંથી સાફ કરી અને ફોલ્ટ ન થાય તેવી કાળજી કરવામાં આવે તેવો લોકમુખે સાંભળવા મળી રહ્યું છે. વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના થરા અને શિહોરી વિસ્તારમાં ઠેર ઠેર UGVCL વીજ કંપનીની બેદરકારી જોવા મળી રહી છે. ત્યારે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામની વાત કરવામાં આવે તો ગામમાં આવેલી પ્રાથમિક શાળા ઉપરથી જ ખુલ્લા વીજ વાયરો પસાર થાય છે. આ શાળામાં અનેક વિદ્યાર્થી અભ્યાસ કરે છે, તેમજ હાલમાં વરસાદી વાવાઝોડાનો માહોલ ચાલી રહ્યો છે. તો આવા સમયે જો કોઈ કારણસર વીજ વાયર તૂટે તો મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે શાળાના શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના આગેવાનો દ્વારા વીજ વિભાગને વારંવાર જાણ કરવા છતાં પરિણામ શૂન્ય જ રહ્યું છે અને ઓફિસમાં બેસતા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જાણે કોઈ ઘટના બને તેની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવા ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડરોના કરતા અધિકારીઓ ક્યારે ભાનમાં આવે છે
અને આવા નડતરરૂપ વીજ વાયરો દૂર કરાવે છે તે લોકો માટે મોટો પ્રશ્ન છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો થરા વિભાગમાં આવેલા સબસ્ટેશનોમાં પણ થોડોક જ વરસાદ થતાં વીજ લાઇન બંધ થઈ જાય છે અને કાર્યપાલક ઇજનેર દ્વારા ફોન પણ રિસીવ કરવામાં આવતો નથી અને ગ્રાહકોને હેરાન થવાનો વારો આવે છે. તો ખારિયા સબસ્ટેશનની વાત કરવામાં આવે તો થોડો વરસાદ કે પવન ચાલુ થતાં જ વીજ પાવર બંધ કરી દેવાય છે, જ્યારે થરા કાર્યપાલ ઇજનેર ફોન કરવા છતાં ફોન ઉપાડવામાં પણ પેટમાં દુખતું હોય તેમ ફોન પણ રિસીવ કરવામાં તકલીફ પડતી હોય તેવું લાગે છે. ત્યારે ખારિયા સબસ્ટેશન કયા કારણોસર વરસાદની એન્ટ્રી પહેલાં પાવર બંધ કરવામાં આવે છે તેનો જવાબ દરેક ગ્રાહકને આપવો જોઈએ, તે તેમનો અધિકાર છે. ત્યારે સરકારની 24 કલાક જ્યોતિ ગ્રામ યોજનાના આવા અધિકારીઓ દ્વારા લીરે લીરા ઉડાડવામાં આવી રહ્યા છે, ત્યારે ટાઈમસર લાઇટ બિલોના ભરતા ગ્રાહકોને હેરાન થવાનો વારો આવી રહ્યો છે. ચિહર્ષી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ. તાલાળા શહેર બન્યું ગંદકીનું રાજ, ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ગુજરાત સરકાર એક બાજુ સ્વચ્છ ભારત તેમજ ખુશ્બુ ગુજરાતની વાત કરે છે, પણ આ વાત તાલાળા શહેરમાં ગંદકીના ઢગલા સાબિત કરે છે. હાલ વરસાદી માહોલ ચાલે છે તેમજ આરોગ્યને લઈને પણ લોકો સામે સવાલ થાય છે, ત્યારે તંત્ર દ્વારા ગંદકી દૂર કરવા માટે જાણે કોઈ ઉપાય ન હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ સફાઈ કર્મચારી નગરપાલિકા સામે વિવિધ માંગ સાથે 6 મહિનાથી હડતાલ પર ઉતર્યા છે, જેને લઈને પણ તંત્ર નિષ્ફળ છે. તેની સામે શહેરમાં ગંદકી દૂર કરવા પણ તંત્ર નિષ્ફળ સાબિત થાય છે. શહેરીજનો ગંદકીનો સામનો કરવો પડે છે તેમજ વધુ આરોગ્ય કેન્દ્ર પાસે જ ગંદકીના ઢગલા થાય છે તેમજ નગરપાલિકા તંત્ર પાછળ પણ ગંદકી જોવા મળી. ગંદકીને કારણે સરકારના સૂત્રો તો ખોટું સાબિત થાય છે પણ લોકોના આરોગ્ય સામે પણ સવાલો થઈ રહ્યા છે. અનેક સોસાયટીમાં તો વસવાટ કરતા જ લોકો સ્વખર્ચે જ ગંદકી દૂર કરે છે. આ બાબતે તંત્ર સફાઈ કર્મચારીની ચાલેલ હડતાલ બાબતે યોગ્ય નિર્ણય લે તો શહેરમાં પણ ગંદકીનો યોગ્ય નિર્ણય આવી શકે તેમ છે. ભરત સંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ તાલાડા. બનાસકાંઠા જિલ્લામાં ખાણ અને ખનિજ વિભાગની મહેરબાનીથી ખનિજ ચોરીનો મોટો કૌભાંડ ચાલી રહ્યો છે અને ડમ્પર ચાલકો ઓવરલોડ લેતી ફરી બેફામ રસ્તા પર ચાલી રહ્યા છે, ત્યારે તંત્ર મૂંગા મોઢે તમાશો જોયા કરે છે. ત્યારે આ બાબતે ધાનેરાના કેટલાક પત્રકારો દ્વારા થાવર આરટીઓ ચેકપોસ્ટ પર લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી સાથે રેતીની ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને દરરોજના 150થી વધુ ડમ્પરો ભરાઈને રાજસ્થાનમાં જઈ રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આવા લોકો સામે કાર્યવાહી કરવાના બદલે તેને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાંથી મોટાભાગની ખનિજ ચોરી રાજસ્થાનમાં થઈ રહી છે. જિલ્લાના સ્થાનિક તંત્રને ખબર ન પડે કે ગુજરાતમાંથી ખનિજ ચોરી થઈ રાજસ્થાનમાં જઈ રહી છે, તે માટે ડમ્પર ચાલકો ગુજરાત પાર્સિંગવાળી ગાડીનો ઉપયોગ કરતા હોય છે. માટે તંત્ર પહેલાં જ ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરે તો પણ મોટું કૌભાંડ બહાર આવેની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજસ્થાનવાળી ગાડી રાજસ્થાનમાં રેતી ભરીને જતી, તેની સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી તો હવે આ કબાડીઓએ નવો કિમિયો અપનાવ્યો અને ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓથી ખનિજ ચોરીનો શુભારંભ કર્યો. જ્યારે પણ અધિકારી કે ચેકપોસ્ટ પર ગાડીની તપાસ કરવામાં આવે તો સ્થાનિક છું તેમ કહીને તંત્ર અન્ય અધિકારીઓને ગેરમાર્ગે દોરી રાજસ્થાન જાય છે. માટે તંત્રએ પહેલાં જ ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓ સામે પગલાં ભરવા જોઈએ. તો બીજી તરફ રેતી ભરીને ચાલતા ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા છે અને ગફલત ભરી ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અગાઉ પણ ડમ્પર ચાલકોએ અનેક અકસ્માતો સર્જ્યા હતા અને નિર્દોષ લોકોના જીવ લીધા હતા. તે બાદ તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરી હતી, પરંતુ થોડા દિવસ બાદ તંત્ર પણ આ વાત ભૂલી ગયું ને અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ફરીથી ડમ્પર ચાલકો લાગ્યા છે ઓવરલોડ રેતી ભરીને ચાલતા. ડમ્પર ચાલકોના કારણે અન્ય વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડમ્પર ઉપરથી પૂરી રેતી પૂરતી હોય છે અને બાઇક ચાલક તેમજ અન્ય વાહનોના આંખમાં રહેતી પડતા અકસ્માતનો ભય રહે છે. ત્યારે લોકો જણાવી રહ્યા છે કે કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગ આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને પાઠ ભણાવે, નહીંતર આવનારા સમયમાં ફરીથી અકસ્માતો સર્જાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવે તો કંઈ નવાય નહીં. આ બાબતે ખાસ આરટીઓ ચેકપોસ્ટ પર લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોલીસ પરિવાર માટે મેડિકલ કેમ્પ યોજાયો. પોલીસ જ્યારે રાત દિવસ પોતાના પરિવારની સેહતનો ખ્યાલ રાખ્યા વગર પબ્લિકના જાનમાલનું રક્ષણ કરતી હોય છે ત્યારે સામાન્ય નાગરિક ચેનની નિંદર સોઈ શકે છે.
ત્યારે આજે જેતપુરના ડિવિઝનના ડીવાયએસપી ભરવાળ સાહેબ તેમજ સિટી પીએસઆઈ વી કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ પરિવાર માટે જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેતપુર સિટી તેમજ જેતપુર તાલુકા તેમજ વીરપુર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ જવાનોના પરિવાર માટે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરના નામાંકિત ડોક્ટર દ્વારા પોલીસ જવાનો તેમજ તેમના પરિવારનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી. સિટી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર પોલીસ સ્ટેશનમાં જેતપુરના ડૉક્ટર સાહેબ, શ્રી સખ્ય સાહેબ અને એમની ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ. એમાં એમણે અમારા જવાનોની અને એમના ફેમિલીની ચકાસણી કરી અને ફિટનેસ બાબતમાં એમના બીપી, સુગર વગેરે ચેક કરી અને એમના હેલ્થ કાર્ડ બાબતમાં તૈયાર કરાવી અને આજરોજ અમારા જે આજરોજ એના બાબતે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં અમારા પોલીસ સ્ટાફના જવાનો અને એમના ફેમિલીએ ભાગ લીધો છે. જે લોકો પ્રજાનું હરમેશ 24 કલાક ધ્યાન રાખે છે, એમનું આજે હેલ્થનું ધ્યાન રાખવા માટેનો અમને જે મોકો મળ્યો છે, એમનું હેલ્થ ચેકઅપ તરીકે બધા ડૉક્ટર્સની અંદર અમારે ડૉક્ટર જેતપુર આઈએમએ ફેમિલી મેમ્બર વતી અને પોલીસ લાઇનના બધા ફેમિલી મેમ્બર અને પોલીસ સ્ટાફનો જે આજે અમારા તરફથી આજે એમનું બીપી હેલ્થ ચેકઅપ જે કરવાનો મોકો મળ્યો છે, જેમાં મોસ્ટલી બધા 99% ઉપર બધા પોલીસની ફિટનેસ સંપૂર્ણપણે સારામાં સારી અને વ્યવસ્થિત છે. ઘણાની તો એજ કરતાં ટૂંકમાં વધારે સારી ફિટનેસ છે, જે જાણીને આનંદ થયો કે આજના અત્યારના આ ફાસ્ટફૂડના જમાનાની અંદર પણ બધા પોલીસ લોકોની ટૂંકમાં આટલી હેલ્થ સારી હોય છે. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન સંસ્થા સંચાલિત એઆઈ કોર્પોરેશન સર્વિસ દ્વારા એચઆર એક્સેલન્સના યંગ એચિવર એવોર્ડ આપવામાં આવ્યા. રાજ્યમાં આજે ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે, એટલું જ નહીં પરંતુ દિવસે ને દિવસે મોટા ઉદ્યોગો ગુજરાત તરફ પોતાનું પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે આ ઉદ્યોગકારોને બિઝનેસ નેટવર્કિંગ અને તેના સફળ સંચાલન માટે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન્સ સંસ્થા કાર્યરત બની છે. રાજ્ય તથા દેશના અનેક ઉદ્યોગકારો, ઔદ્યોગિક એકમો તથા દેશ વિદેશની અનેક મલ્ટીનેશનલ કંપનીઓના એન્ટરપ્રિન્યર્સ, બિઝનેસ લીડર્સ આ સંસ્થાના સભ્યો છે, ત્યારે આ સભ્યો સંસ્થાને જરૂરી હોય તેવી તમામ સર્વિસ પૂરી પાડવા માટે એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન સંસ્થા દ્વારા વન સ્ટોપ સોલ્યુશન ઉપલબ્ધ કરતી ઈઆઈ કોર્પોરેટ સર્વિસીસ કાર્યરત કરવામાં આવી છે, જેમાં 5 કેટેગરીમાં એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. એચઆર પ્રેક્ટિસીસ ફોર કંપની તથા એચઆર ઇન્વર્ટર, એચઆર યંગ એવિચર એમ વિવિધ એચઆર પ્રોફેશનલને પસંદ કરવામાં આવ્યા, જેમાં બેસ્ટ એચઆર પ્રેક્ટિસીસ કેટેગરીમાં બ્રિટિનિયા ન્યુટ્રિશિયન ફાઉન્ડેશનના એચઆર હેડ નિનાદ દેસાઈ, એચઆર ઇન્વર્ટર કેટેગરીમાં યુટ્યુબ ચેનલ ધરાવતા કુમારી હેતલ સોલંકી તથા પાલ એલિખાબેથ ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડના એચઆર વિભાગના ડેપ્યુટી મેનેજર અર્ચના શાહ તથા એચઆર યંગ એચિવર કેટેગરીમાં દૈનિક ભાસ્કર ગ્રુપના એચઆર એડમિનના સિનિયર મેનેજર કલ્પ પ્રજાપતિની પસંદગી કરાઈ અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ચાર ઇનોવેટર નામનો એવોર્ડ છે, જે લોકોએ એચઆરની ફિલ્ડમાં કંઈક વિશેષ પ્રદાન કર્યું હશે તે અંગેનો એવોર્ડ છે. બીજો એવોર્ડ છે યંગ લીડર ઓફ એચઆર, જે લોકો યંગ છે, સ્ટાર્ટઅપ માટે કામ કરી રહ્યા છે અને જે લોકોએ નાની વયે ખૂબ જ મોટું પ્રદાન કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં, એના માટેનો એવોર્ડ છે. ત્રીજો એવોર્ડ એચઆર ફ્યુચર ઓફ ધ લીડર, જે લોકોએ આવનારા ભવિષ્યમાં આ ક્ષેત્રમાં નવી શું ક્રાંતિકારી યોજના લાવી શકશે એના માટેનો એવોર્ડ. મેરા નામ કપિલ પ્રજાપતિ હૈ, મેં દિવ્ય ભાસ્કર કા એડમિન હેડ કરતા હું. મુજે જો એવોર્ડ મિલ રહા હૈ વો યંગ એચઆર અચીવર કા એવોર્ડ મિલ રહા હૈ. મેને અભી તક કી મેરે કેરિયર કે અંદર મેં ન ટાઈમ દેખા હૈ ન સેલરી દેખી હૈ, ઉસ તરહ સે કામ કિયા હુઆ હૈ. ઓર મેં યે સમજતા હું કે અભી કા જો સમય હૈ ઉસમેં સ્કિલ સેટ આપકા ડિગ્રી સે જ્યાદા પીપલ કનેક્શન ઓર પીપલ મેનેજમેન્ટ જિસકે પાસ મેં હૈ વો એક લીડર કી તરહ ઉભર કે બહાર આ સકતા હૈ. યે સભી ઓર્ગેનાઇઝેશન મેં ચલ રહા હૈ ઓર ઇસે પીપલ કનેક્શન ઓર પીપલ મેનેજમેન્ટ કો જો સમજ પાતા હૈ વો લંબે ટાઈમ તક ઓર લીડર કી તરહ કામ કર પાયેગા, યે મેરા માનના હૈ. અમારું એવું માનવું છે કે ઘણા બધા લોકો ગુજરાતમાં એવા હોય છે જે કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હોય છે, જે એમ વિચારે છે કે મને ઇંગ્લિશ આવડે છે, મને બોલતા ફાવતું નથી,
વાંચતા લખતા આવડે છે, ઇંગ્લિશ બોલતા ફાવતું નથી. અને વી એટ લર્નેડ અમે લોકો એને પ્રોત્સાહન આપીએ છીએ, અમે કમ્યુનિકેશન ટ્રેનિંગ આપીએ છીએ ફોર ધ કોર્પોરેટ સેક્ટર. ઈઆઈ કોર્પોરેટ સર્વિસીસ સાથે જોડાઈને, ભાવેશભાઈ સાથે જોડાઈને અમને એ ફાયદો થયો છે કે અમને એક પ્લેટફોર્મ મળ્યું છે જેથી અમે આ સર્વિસીસ વાઇડર માર્કેટ સુધીને લઈ જઈ શકીએ. હી હેઝ બીન અ ગાઈડિંગ ફોર્સ ફોર અસ. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.